सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारन स्वामी શ્રી હરિચરિતનામ સાગર ગ્રંથમાં પૂર નવમું અને તરંગ દસ એમાં છેલ્લે શ્રીજી મહારાજના નિષ્ઠાવાન ભક્તોને યાદ કરી રહ્યા છે. એમાં ભગા દોશી જે ભાઈચંદ શેઠના દીકરા છે, જેમને હમીર ખાચરના પુત્ર દાહા ખાચર એની સાથે મિત્રતા છે, એના દ્વારા જેને ભગવાન શ્રીહરિમાં હેત થયું છે અને ભાઈચંદ શેઠને ગમતું નથી, જૈન ધર્મ છોડીને પોતાનો 15 વર્ષનો દીકરો શ્રીજી મહારાજનો આશ્રિત થાય એ ભાઈચંદ શેઠને બિલકુલ મંજૂર ન હોવાના કારણે એ પોતે એને એ સમયે ભાવનગરના મહારાજા વખતસિંહજી એમની પાસે લઈ જાય છે, પોતાના આ દીકરાને સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. નરેશને કહે છે કે તમે આને સમજાવો. રાજા સાહેબે બધી બહુ રીતે ભગા દોશીને પ્રલોભનો આપ્યા, પરંતુ કોઈ રીતે માન્યા નહીં. ત્યારે આગળ જે ઘટના ઘટી એને સ્વામી લખે છે. મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર નવમું તરંગ 11. ભાવનગર કે ભૂપહી ભગા શેઠ કુ દેખ બોલાય અતિ ભાવ કર હરિજન તાકુ લેખ બોલાય અતિ ભાવ કર હરિજન તાકુ લેખ ભૂપ સમીપ બેઠાય તેહી દેખાય બહુ લોભ સત્સંગ સો જાને સારે અતિ તેહી કર રહે અલોભ સત્સંગ સો જાને સારે અતિ તેહી કર રહે અલોભ. આવા ભાગ્યશાળી ભાવનગર નરેશની પાસે ભગા દોશીને સમજાવવા માટે તેમને પિતા ભાઈચંદ શેઠ લઈ ગયા ત્યારે ભાવનગર નરેશે ભગા શેઠને જોઈને તેને હરિભક્ત જાણીને અતિ ભાવથી બોલાવ્યા. રાજાએ પોતાની પાસે બેસાડ્યા, ઘણી જાતના પ્રલોભનો આપ્યા, પણ ભગા શેઠે સત્સંગને જ અત્યંત સારરૂપ માન્યો હતો તેથી કોઈ બાબતમાં લોભાયા નહીં. જ્યારે ભાઈચંદ શેઠ ભગા શેઠને લઈ અને રાજાની પાસે પહોંચે છે ત્યારે વખતસિંહ રાજા એ ભાવનગરની અંદર એક મોટો રાજા ગણાય
અને એ પરગણાની અંદર મોટા શેઠિયા તરીકે ભાઈચંદ શેઠ ગણાય એટલે બંનેને બહુ સારો સંબંધ. ભાવનગર નરેશ પાસે જ્યારે લઈને ગયા ત્યારે રાજા સાહેબે કહ્યું કે કેમ છો શેઠ, આ તમારા પુત્રોને ભણાવો છો ખરા ને? આવો પ્રશ્ન પૂછ્યો છે. શેઠ કે હા રાજા સાહેબ, ભણાવું છું, અભ્યાસમાં બહુ હોશિયાર છે, આ બુદ્ધિશાળી પણ છે, એક પાઠે બધું આવડી જાય છે. એટલું બોલીને શેઠ અટકી ગયા. રાજા સાહેબ કે પણ શું કંઈ મુશ્કેલી છે તમારે? દિલ ખોલીને વાત કરો મારી આગળ, હું તમને મદદ કરીશ. ત્યારે શેઠ કે ભગો, એક વાતે મને બહુ દુઃખ દે છે, મારું કહ્યું માનતો નથી, એટલે તમારી હજુરમાં હું સમજાવવા લાવ્યો છું કે તમારા વચનને કદાચ માની જાય. ત્યારે તરત જ રાજા સાહેબે પૂછ્યું કે શેઠ શું એ બગડી ગયો છે? કાંઈ એને વ્યસન કરે છે? અવડી લઈને ચડી ગયો, દારૂડિયો થઈ ગયો છે? શેઠ કે ના ના ના, એવું કાંઈ નથી, એ તો મારા કરતાંય વધારે નિર્વ્યસની સદગુણી છે, પણ એ અમારો જૈન પંથ છોડીને સ્વામી પંથી થયો છે. અમે રહ્યા વિશા વાણિયા, લોકોમાં કહેવત છે કે વિશો કોઈ દી વૈષ્ણવ થાય નહીં, અને મારો ભગલો બગડી ગયો તે જૂનો ધર્મ મૂકીને નવો ધર્મ લીધો છે, મારો વૈષ્ણવ થઈ ગયો છે. હું જૈન સંપ્રદાયનો આગેવાન છું, મારો એકનો એક પુત્ર મારા બાપ દાદાનો સંપ્રદાય તજી દે, એમાં મારી પ્રતિષ્ઠાની હાનિ થાય છે, હું આ દુઃખ કોના તમારા સિવાય કોની આગળ કહું? એટલે તમારા સરને આવ્યો છું, મને આ દુઃખમાંથી ઉગારો. ભાવનગર નરેશ આતાભાઈ પણ એમને કહેતા, એવા વખત સિંહજી, એમની કીર્તિ પ્રસિદ્ધ હતી, જે ગઈ વખતે આધારણ સ્વામીએ કીધું શરણાગત વત્સલ હતા. એમના સરને કોઈ આવે તો ગમે એવો પોતાનો દુશ્મન હોય એને પણ એ છોડી દેતા. એવા ભાવનગર નરેશે ભગા દોશીને સત્સંગ છોડી દેવા બાબતે વાતો કરીને સમજાવવા લાગ્યા. સમજાવવાથી ન માન્યા એટલે રાજાએ ભગા દોશીને ઘણી જાતના પ્રલોભનો આપ્યા. ભાવનગર નરેશે ફેરવી ફેરવીને ઘણી રીતે લાલચ દેખાડી, આધારણ સ્વામી લખે છે, પણ સત્સંગ સરસ રીતે જીવમાં ઉતરી ગયો હતો તેથી ભગા શેઠના મનમાં રતિભાર પણ ક્ષોભ થયો નહીં. રાજાએ સામ દામ દંડ અને ભેદની વિવિધ રીતોને અજમાવી, પણ તેમની કહેલી બધી જ બાબતોમાં ભગા શેઠ અનાસક્ત જ રહ્યા, કેમ જે તેમણે સત્સંગને સારરૂપ જાણ્યો હતો. રાજાએ ઘણાય ઉપાય કર્યા, પણ જ્યારે ભગા શેઠ લગારે સત્સંગથી ડગ્યા નહીં ત્યારે રાજાના દીવાન વગેરે મોટા મોટા જે કચેરીમાં બેઠેલા હતા એમને પણ ભગા શેઠની હિંમત જોઈને આશ્ચર્ય થઈ ગયું. રાજા હતા એને ઘણી પ્રકારથી સમજાવ્યા, ઘણા પ્રલોભનો આપ્યા, પણ કોઈ રીતે ડગ્યા નહીં. રાજાએ છેવટે કીધું, બેટા ભગુ, તમે તમારી પિતાના આજ્ઞામાં રહો, એમને રાજી કરો, તમે પુત્ર તરીકેની ફરજ બજાવો, પિતાને દુઃખી ના કરશો. ત્યારે 15 વર્ષની નાની ઉંમરના ભગા દોશીએ વિનયપૂર્વક કીધું, દરબારશ્રી, હું સ્વામીના સાધુ પાસે બેસવા જાઉં છું, મને ઉપદેશ આપે છે દારૂ માટી ન ખાવા, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, સદાચાર હું પાળું છું, મારા વાણી વર્તન શુદ્ધ છે, એક પણ ખોટો પૈસો બગાડતો નથી, કુમાર્ગે હું ચાલતો નથી, વ્યસન કરતો નથી, અમારા પંથમાં દારૂ માંસનો નિષેધ છે, હું ચોરી કે વ્યભિચાર કરું અને તમે મને જેલમાં ના નાખો અને પાપ બધું તમારા માથે લો તો હું આ ધર્મને છોડું. આ સાંભળીને ભાવનગર નરેશ ચકિત થઈ ગયા, 15 વર્ષનો છોકરો શું બોલે છે. દરબારે ભાઈચંદ શેઠની સામું જોયું ત્યારે એ કે હા, એમ તો પુત્ર બહુ ડાયો છે, વાણી વર્તન પણ અતિ શુદ્ધ છે, કોઈ કુટેવ કે દુષ્યંત તો છે જ નહીં. ત્યારે ભગા દોશી કે દરબાર આવે, તમે જેમ કહો તેમ કરું, પણ ભાવનગર નરેશને પણ પ્રતિષ્ઠાનો સવાલ હતો એટલે ભગા દોશીની વાતને સ્વીકારી શક્યા નહીં. વખત સિંહ કરેલા અનેક ઉપાયોમાં ભગા શેઠ લગારે દગ્યા નહીં ત્યારે કચેરીમાં બધાએ બેઠેલા માણસોને આશ્ચર્ય થયું. પછી શિર સાટે સત્સંગ રાખનારા ભગા શેઠને રાજાએ ધન્યવાદ આપ્યા અને કહ્યું કે તારા મોક્ષમાં કોઈ સંદેહ નથી, ચોક્કસ તારો મોક્ષ થશે. તેમણે ભગા શેઠની આવી ભારી હિંમત જોઈને
બધાએ વિચારવા લાગ્યા. બધાને આશ્ચર્ય થયું, ખરેખર ભગા શેઠને ધન્યવાદ છે, તેના મોક્ષમાં કોઈ સંદેહ નથી, ચોક્કસ એનો મોક્ષ થશે. રાજાએ ભાઈચંદ શેઠ ભગા શેઠને લઈ ગયા હતા રાજા પાસે સમજાવવા, પણ રાજાને પણ 15 વર્ષના ભગા શેઠે જોરદાર જવાબ દીધો. એક વસ્તુ યાદ રાખવી, આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે ભગવાન ભજીએ છીએ, આપણે જગતની અંદર ખોટું કરતા નથી, ખોટું કરવા માંગતા નથી. ત્યારે આપણને કોઈ જગતના એવા જીવો એની મોહબતમાં ન બાંધવા જોઈએ કે આપણે સત્સંગની અંદર 2 ડગલા ચડેલા હોય ત્યાંથી પાછા પડીએ. 15 વર્ષના ભગા શેઠ ભાવનગરના રાજાથી પણ નથી ડગતા, અને આપણે સમાજની અંદર 2 પૈસાનો માલ ના હોય એવા વ્યક્તિઓ આપણને કાંઈક થોડો ઘણો સત્સંગની અંદર ફેરફાર કરવા કે ધર્મ નિયમમાં ફેરફાર કરવા કે તરત આપણે ફેરફાર કરી નાખીએ, એને બસ ખાલી સાચવવા માટે. 15 વર્ષનો ભગો શેઠ એક રાજાને નથી નમી દેતો, રાજાના પદને નમે છે. તમને પદ છે તમારું, એને વંદન કરું છું, પણ મેં જે ધર્મ સ્વીકાર્યો છે, મેં જે સંપ્રદાય સ્વીકાર્યો છે, મેં જે સદગુરુ કર્યા છે, મેં જે સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. આટલી અડગ નિષ્ઠા જો એમને હતી તો ભાવનગરના રાજાનું મસ્તક પણ એમના ચરણમાં ઝૂકી ગયું. 15 વર્ષનો છોકરો ભાવનગરના રાજાને નમાવી શકે, આ તાકાત નિષ્ઠાની છે. જેના હૃદયમાં ભગવાન કે ભગવાનના સદગુરુની નિષ્ઠા નથી એ નપુંસક છે, નપુંસક છે. ક્યારેય પણ ભગવાનના ભક્તો કોઈના મોટા આલિશાન સત્તાઓ બંગલાઓ સંપત્તિ સત્તા કોઈની જોઈને અંજાય નહીં. એની સત્તા એને મુબારક, એના બંગલા એને મુબારક, એની સંપત્તિ એને મુબારક. પરંતુ ભગવાન ભજવાની અંદર કોઈ વ્યક્તિ આ સમાજનો આપણને પાછા ના પાડી શકવો જોઈએ. કોઈ દિવસ આપણને આ સમાજની મોહબત ના થવી જોઈએ. મોહબત જો કરશો તો તમારો સત્સંગ ધોવાશે ધોવાશે ને ધોવાશે જ. તમારા પરિવારોમાં જે સત્સંગી ન હોય એની તમે મોહબત રાખશો તો તમારો સત્સંગ ધોવાશે. તમારા સંબંધીઓમાં જેને સત્સંગ નથી એવાની તમે બહુ મોહબત રાખશો તો તમારો સત્સંગ ધોવાશે. સત્સંગની અંદર પણ જે બહુ ચડેલા ના હોય એવાની જ મોહબત રાખશો તો સત્સંગ ધોવાશે. માટે હંમેશા ચડેલાઓનો સંગ કરવો, ચડેલા હોય એને જોયા કરવા, જેના જીવન ઉત્કૃષ્ટ હોય એવા ભગવાનના ભક્તોને હંમેશા વંદન કરીને એનો સંગ કર્યા કરવો. આજે આધારણ સ્વામીનું પ્રાગટ્ય દિવસ છે. આધારણ સ્વામીના ગ્રંથની આપણે કથા રોજ વાંચીએ છીએ. આધારણ સ્વામી આપણી પર કૃપા કરીને ગ્રંથ જ્યારે 60 વર્ષની ઉંમર 59 વર્ષ ભયે જબહી જ્યારે 59 વર્ષ સ્વામીના થયા તેથી ગ્રંથ લખવાની શરૂઆત કરી છે. આ મોટા પુરુષે એવા મોટા પુરુષનું આજના દિવસે પ્રાગટ્ય છે ત્યારે એને સાચી આપણી દક્ષિણા એ છે. આપણો સત્સંગ મોડો પડે એવી કોઈની વાત આપણને પોષાય નહીં, ચાહે રાજા હોય તોય ભલે, ચાહે ગમે એવો સત્તાવાળો હોય સંપત્તિવાળો હોય, આપણો ગમે એટલો નજીકનો સગો હોય, પણ મહારાજને છોડવા માટે મહારાજના આ સદગુરુ સંતોમાંથી આપણને પાછા પાડવા માટે આટલો સુંદર સમુદાય છે એની મધ્યથી આપણને બહાર કાઢવા માટે કોઈ પ્રયત્ન કરે ત્યારે એને ક્યારેય નમતું ના જોખવું એમ ભગા શેઠ કહે છે. દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મુરારી. જો હોય હિંમત રે નર ને ઉર માહી ભારી. આપણા હૃદયમાં જો હિંમત હોય આપણી જો દ્રઢતા હોય તો ભગવાન એન કેન પ્રકારે આપણી ભેગા પડે. જે ભગા શેઠને ભાઈચંદ શેઠ ઉપદેશ અપાવવા લઈ ગયા છે રાજા પાસે, એ ભગા શેઠ રાજાનો ઉપદેશ આપે છે. એનો રાજાની પ્રતિભાથી ભગો નથી અંજાતો, ભગાની પ્રતિભાથી રાજા અંજાઈ ગયા. કોઈ સંપત્તિવાન, કોઈ રૂપવાન, કોઈ આલોકની દ્રષ્ટિએ ગમે એટલા ઊંચાઈ પર પહોંચેલો હોય પણ એનાથી ભગવાનનો ભક્ત કોઈ દી અંજાઈ જાય નહીં, કોઈ દી અંજાઈ જાય નહીં. રૂપિયાવાળો હોય તોય ના અંજાય, ગમે એવો હોય તોય ના અંજાય. ભગવાનનો ભક્ત કોઈની સત્તાથી અંજાઈ ના જાય. ભલે ઝૂંપડામાં રહેતો હોય, રોટલો ખાતો હોય, અંજાવું તો એક ભગવાનને ભગવાનના સત્પુરુષથી જ અંજાવું, બાકી કોઈથી અંજાવવું નહીં, બીજાથી અંજાવવામાં આંધળા થવાય. ભગવાનને મોટાથી જે અંજાઈને
એની અંતરદૃષ્ટિ વિશેષ વધારે ને વધારે સતર્ક થાય, એના હૃદયમાં એને ભગવાનની મૂર્તિ વધારે દેખાય, અને જેને જગત તરફના આંજન થઈ જાય એ આંધળો થઈ જાય. ભગા શેઠની નિષ્ઠા જોઈને કચેરીની અંદર એ રાજા હતા, બીજા બધા દીવાનો હતા, બધાએ વખાણ કરવા લાગ્યા, એટલું જ નહીં કહેવા લાગ્યા, ગુરુયા કે પ્રતાપી ભારી નિર્મોહ કીએ એસે નર નારી, જાકુ ગુરુ મિલત હે જૈસા તાકે શિષ્ય હોત હે તૈસા, ગુરુયા કે પ્રતાપી ભારી નિર્મોહ કીએ એસે નર નારી. આના ગુરુ પણ ભારે પ્રતાપી છે, જેને અનેક નરનારીઓને આવા નિર્મોહી કરી દીધા છે, કારણ કે જેને જેવા ગુરુ મળે તેવા તેના શિષ્ય થાય છે. વડ એવા ટેટા, બાપ એવા બેટા અને ગુરુ એવા ચેલા, આવી કહેવત છે. પણ એ વાત બધે સાચી જ થાય, વડ એવા ટેટા થતા હશે, પણ બાપ એવા બેટા થાય કે ના થાય ને ગુરુ એવા ચેલા થાય કે ના થાય, કારણ કે એમાં ઘડતર માગે છે. રામાનંદ સ્વામી તો બહુ સારા હતા, પણ રઘુનાથદાસ એવો ન પણ થઈ શક્યો. શક્ય છે એક બાપ સારો ભક્ત હોય, એના ત્રણ દીકરા હોય તો એક ભગત હોય ને બે ઠગતે હોય, એવું બને. વડમાં બધા ટેટા હરખા આવતા હશે, એક જ હાચું રહ્યું છે. બાકી આ જ્યાં બે પગવાળો માનહ પૂગે ને, હા તમે કદાચ એવું કહી શકો કે ભેંસને બચ્ચું આવે ને તો એ સારું આવે, ભેંસ જેવું જ થશે, બળદ ગાયને થશે તો તમે કહેશો ગાય ગાય જેવી જ થશે, પણ આ એક માણસનું એવું છે ને સારું, એની કોઈ કહેવતો આ બધી પડી ગઈ છે ખરી, પણ નક્કી એવું જ થાય એવું નહીં. પણ એ કહેવાનો અર્થ એ છે કે ગુરુ પ્રતાપી હોય તો ગુરુને ખરેખર સાચા ભાવથી સેવવાવાળો જે શિષ્ય છે એ પણ એવો જ પ્રતાપી થાય છે. ભગા શેઠની નિષ્ઠા અને હિંમત જોઈને ભાવનગરના રાજા અને કચેરીઓમાં બેઠેલા દીવાનોને ભગવાન સ્વામિનારાયણનો પરિચય મળ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કેવા છે, વ્યાપકાનંદ સ્વામી એવા મોટા સાધુનો પરિચય મળ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કેવા છે. ભગા શેઠ આપણને એમ શીખવાડે છે, કોઈ પણ જગ્યાએ જવાનું થાય, પોતાના ઈષ્ટદેવ અને પોતાના સદગુરુ, પોતાને મળેલો આ સત્સંગ એની સુવાસ આપણે મૂકીને જઈએ, ત્યાં આગળ આપણે સુવાસ છોડીએ, જેનાથી કોઈને આપણે 10-15-20 મિનિટ એક દિવસ માટે આપણે કોઈની ભેગા રહેવાનું થયું હોય, સામેનો વ્યક્તિ એટલો સત્સંગમાં ન હોય પણ એને આપણું જીવન વર્તન વાણી આ બધું જોઈ એના હૃદયમાં એવી છાપ ઉપસવી જોઈએ કે ઓહો આને મળેલા ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા હશે, આને મળેલા સદગુરુ કેવા મોટા હશે. કોઈ જગ્યાએ આપણે ગયા હોય, કચરો ગમે ત્યાં ના નાખીએ, એને બહુ અનુરૂપ થઈને રહીએ, કોઈને ઘેર ગયા છે તો વારે વારે એને ધક્કા ન ખવડાવીએ, સમયસર જાગીને સમયસર પરવારી જઈએ, આવું કોઈ જોવે ને તો કોઈને લાગે કે ઓહો કેટલા વિવેકી છે, કેટલા વિનયી છે, કેવા ભક્ત હૃદયના છે, એ ગુણ આવે, સારા માણસોનો ગુણ આવે. અને આપણે ગમે એટલા ભગત કહેવાતા હોઈએ પણ કોઈને ત્યાં મહેમાન ગતિ કરી હોય, કોઈને ત્યાં ગયા હોઈએ અને પછી ત્યાં કોઈ પ્રકારનો વિવેક, બેસવા ઉઠવા બોલવા ચાલવા ખાવા પીવા સુવાનો ના રાખીએ, તો સામેવાળાને એમ થાય કે ભગત તો બહુ મોટા કહેવાય છે પણ તોય હજુ એમને કંઈ શીખ્યા નથી. જ્યારે આવું થાય ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણની છાપ ભૂસીને આવ્યા. ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી કે ભગવાન સ્વામિનારાયણનો સંત એ ગમે તે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે જાય, અજાણ્યા વ્યક્તિની વચ્ચે જઈને બેસે, પણ એની પાસે એવો વિવેક હોય, એની પાસે એવી સમજણ હોય, એની પાસે એવી ધીરજ હોય, એની પાસે એવી પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા હોય કે જેના કારણે એ ત્યાં સુગંધ મૂકીને આવે. માટે આપણા વર્તન અને વાણીથી ભગવાન સ્વામિનારાયણની લાજ વધે નહીં તો કાંઈ નહીં, પણ એની લાજ ઘટે ના, આટલું તો ધ્યાન રાખવું. આપણા વર્તન અને વાણીથી આપણને મળેલા સદગુરુની લાજ વધે નહીં તો કાંઈ નહીં, પણ આપણા વર્તન અને વાણીથી
એની લાજ ઘટે એવું તો ના જ થવું જોઈએ. આપણા વર્તન અને વાણીથી આપણે જે સમાજ વચ્ચે રહેતા હોય એવા સત્સંગ સમાજની આબરૂ વધે ના તો કાંઈ નહીં, પણ ઘટવી ના જોઈએ. એટલી ફરજ જે એટલું જે પોતાનું ફરજ રાખે નિભાવે એને ક્યારેય પણ એમ ના કહેવું પડે ભગવાનને મારી પર રાજી થજો, ભગવાન એની પર રાજી જ થાય. ભગા શેઠ એવું શીખવાડે છે કે હું એ પોતે ભાવનગર નરેશની કચેરીમાં ગયા, નહીં તો 15 વર્ષનો છોકરો અને કોઈ મોટી રાજ કચેરીમાં જાય અંજાય વિના રે, ધબકારા વધી જાય ને ઓલા રાજાને જોવે, તે રાજાને જોવે અને રાજા પ્રશ્ન કરે કે આ મૂકી દો તો અંજાઈ જાય. આપણને કોઈ દેશની અંદર આપણે હોય અને દેશનો જે મુખ્ય વ્યક્તિ હોય એ જે જગ્યાએ રહેતો હોય એવી જગ્યાએ આપણને લઈ જવામાં આવે ને આપણને કહેવામાં આવે કે તમે આ બધું કેમ કરો છો, આ બધું બંધ કરવું પડશે તમારે, અને ડાયરેક્ટ જે દેશનો મુખ્ય વ્યક્તિ હોય એ આપણને ડાયરેક્ટ કહે તો અંજાયા વિના રહીએ આપણે. અને એ 15 વર્ષની ઉંમર હોય ત્યારે, કદાચ ચાલો 30, 35, 40 વર્ષની ઉંમર થાય તો કદાચ આપણે એના એ વાક્યનો સામનો કરી શકીએ કે એને જવાબ આપી શકીએ, પ્રત્યુત્તર કરી શકીએ. પણ એક 15 વર્ષનો છોકરો રાજાના પ્રભાવમાં ના આવે એના હૃદયમાં ભગવાન સ્વામીનો પ્રભાવ કેવો હશે, એના હૃદયમાં વ્યાપકાનંદ સ્વામીનો પ્રભાવ કેવો હશે. અંજાવું ને પ્રભાવિત થવું ને તો ભગવાનને સદગુરુથી જ પ્રભાવિત થવું. આ જગતના સંપત્તિવાન કે સત્તાવાનથી જે પ્રભાવિત થાય છે એ હજુ ભગવાન કે કોઈ મોટાથી પ્રભાવિત થયો જ નથી. જેને ભગવાન અને મોટાથી પ્રભાવિત થવાની ટેવ પડેલી હશે એ જ બાજી પોતાની જીતશે. બાકી જે સત્તાથી પ્રભાવિત થઈ જાય, કોઈની સત્તા જોઈને પ્રભાવિત થાય, કોઈની સંપત્તિ જોઈને પ્રભાવિત થાય, કોઈ દેશને જોઈને પ્રભાવિત થાય, કોઈ પદાર્થને જોઈને પ્રભાવિત થાય, કોઈ વ્યક્તિને જોઈને પ્રભાવિત થાય, કોઈ બીજાની પ્રતિભાવો જોઈને પ્રભાવિત થાય, સારું છે એવું ચોક્કસ સ્વીકારે, પણ પ્રભાવિત રહેવું કેવળ ભગવાન અને પોતાને મળેલા સત્પુરુષ એનાથી પ્રભાવિત રહેવું. જે એમાં પ્રભાવિત રહે છે એના હૃદયમાં ભગવાન અખંડ રહે છે. અહો અહો આશ્ચર્ય સરખું થયા કરે એ શું છે? પ્રભાવ, પ્રભાવ. અહો અહો આશ્ચર્ય સરખું થયા કરે. આપણને આ લોકનું કાંઈ પણ મળે તો તરત અહો અહો પણ આશ્ચર્યપણું એમાં પ્રભાવિત આપણે રહીએ જ છે. પછી આ લોકનું કંઈ પણ મળે, ગાડી મળે, બંગલો મળે, સંપત્તિ મળે, વિદેશના વિઝા મળે, કંઈ પણ મળે, પણ એ બધાને આપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ એટલે આપણને આનંદ આનંદ અહો અહો થાય છે. પણ હવે બધાય પ્રભાવને છોડીને કેવળ ભગા શેઠ પાસેથી શીખીએ, પ્રભાવિત થવું છે મહારાજથી અને પ્રભાવિત થવું છે મહારાજના મોટા પુરુષથી, પ્રભાવિત થવું છે ભગવાનના આદર્શ સંતો અને ભક્તોના જીવનથી. એનાથી પ્રભાવિત રહેશું તો આપણી અંદર દિન પણ કોઈ દી જાય નહીં, ભક્ત પણ કોઈ દી જાય નહીં, નિષ્ઠા જાય નહીં, કેફ જાય નહીં, આ સંપ્રદાયનું ગૌરવ કોઈ દી જાય નહીં, ઈષ્ટદેવ પ્રત્યેની લાગણી કે ઈષ્ટદેવ પ્રત્યેની ભાવના કોઈ દી જાય નહીં. આ સત્સંગ માટે મરી મટવાની, કરી છૂટવાની આપણી ઈચ્છાઓ તમન્નાઓ એ ક્યારેય મૃતપ્રાય નહીં થાય. જો આપણે ભગવાન, ભગવાનના સત્પુરુષો અને ભગવાનના સંતો ભક્તોથી પ્રભાવિત હોઈશું તો, પણ આપણે ઘણી એક વખત પ્રભાવિત બીજા વ્યક્તિઓથી થતા હોય. તમે પ્લેનમાં જાઓ છો, તમારી બાજુમાં સીટ ઉપર એક કોઈ ફિલ્મનો એક્ટર બેઠો છે, તમને એવી ખબર પડી કે મારી સીટની બાજુમાં તો આ મોટો ફિલ્મનો એક્ટર બેસવાનો છે, અને તમારી સીટની બાજુમાં આવીને બેઠો તમે ભગવાનને ભજો છો, વૈષ્ણવ છો કે ભગવાન શ્રીહરિને ભજો છો, ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, એના મોટા પુરુષો મળ્યા છે, એ બાજુમાં આવીને કોઈ એક્ટર બેઠો, આપણે પ્રભાવિત એનાથી એટલા બધા થઈ જઈએ, એટલા બધા થઈ જઈએ કે પ્લેનમાંથી ઉતર્યા પછી 100 જણ 500 જણ 1000 જણ જોડે એ જ વાત કરીએ કે મારી બાજુમાં તો આજે આ બેઠા હતા, મને એની બાજુમાં બેહવાનો ચાન્સ મળ્યો, પણ એટલું વિચારવાનું કે એની બાજુમાં તમે બેઠા ને તમારી બાજુમાં એ બેઠો, પણ તમને શું ફાયદો એનાથી. એ ગમે એવો મોટો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મોટામાં મોટો એક્ટર કહેવાતો એનાથી તમને શું ફાયદો, તમારા કલ્યાણમાં તમને શું ફાયદો. બસ આટલો વિચાર કરે ને એનાથી પ્રભાવિત ના થાય. સારું કોઈ કે આ ભાઈ મળ્યા હતા બેઠા હતા,
પણ એનાથી પ્રભાવિત ના થઈ જાય. પ્રભાવિત ભગવાનને ભગવાનના સંતો ભક્તોના જીવનથી થવાનું છે, એના વર્તનથી થવાનું છે. પણ આ લોકની સત્તાધીશ વ્યક્તિ હોય, આ લોકનો સંપત્તિવાળો વ્યક્તિ હોય, એનાથી કોઈથી પ્રભાવિત ના થવું ભગવ શેઠ ના પાડે છે, એના જીવનથી કહે છે. અને એ જ થાય જે પોતે મળેલું એટલું હોય ને બીજાના પ્રભાવમાં કોઈ દી આવે નહીં. પોતાની પાસે જેની પાસે પોતાના ઘરની અંદર 365 દિવસની 365 ગાડીઓ જુદી જુદી કંપનીની, જુદી જુદી મોંઘા મોંઘી જે ઊંચા ઊંચી કહેવાય એના ઊંચા ઊંચા મોડલો પડ્યા હોય, એ વ્યક્તિ રોડ ઉપર ચાલ્યો જતો હોય તો માનો કે એની પાસે રોલ્સ રોય ગાડી હોય કે એની પાસે કોઈ બીજી એનાથી મોંઘી ગાડી કોઈ આવતી હોય તો એવી હોય, સોનાના પતરા જડ્યા હોય ને સોનાનું એને સ્ટેરિંગ કર્યું હોય ને બધું સોનાનું, ટાયરની અંદર પ્લેટો આવે એ સોનાની કરી હોય, એને આટલો બધો પૈસાવાળોને આવી ગાડી જેને કરી હોય એને રોડ ઉપર નીકળે ને કોઈ મર્સિડીઝ ગાડી જોવે તો એનાથી પ્રભાવિત થાય કેમ ન થાય? કારણ કે એની પાસે તો સોનાના દરવાજાવાળી ગાડી છે. ભલે આજે લઈને નીકળ્યો નથી પણ એ ગમે ત્યારે બીજી મર્સિડીઝ ગાડી જોશે, બીજી કોઈ BMW જોશે, એનાથી પ્રભાવિત નહીં થાય. કારણ કે એની પાસે પોતા પાસે એટલું પડ્યું છે કે એનાથી જ પ્રભાવિત છે, કોલાથી પ્રભાવિત નહીં થાય. એમ જેને ભગવાન ને ભગવાનના સત્પુરુષો, ભગવાનના સંતો ભક્તો, આવા મોટા સંતો એના રચેલા શાસ્ત્રોથી જ્યારે આપણે પ્રભાવિત રહેશું ને ત્યારે જગતની કોઈ તાકાત આપણને પ્રભાવિત નહીં કરી શકે. આપણે બહુ બીજાના પ્રભાવમાં જીવ્યા, આપણે તો એટલી તુચ્છ બુદ્ધિના હોઈએ, કોઈની ગાડી જોઈએ ને પ્રભાવિત થઈ જઈએ, કોઈનું ફ્રીજ જોઈએ ઘરનું પ્રભાવિત થઈ જઈએ, કોઈનો સોફો જોઈએ ને પ્રભાવિત થઈ જઈએ, કોઈના કપડાં જોઈએ ખાલી હરખામ સૂટ બૂટ જોઈએ ત્યાં પ્રભાવિત થઈ જઈએ. શું આપણે પુરુષોત્તમને જાણે? શું આપણે પુરુષોત્તમના મોટા મુક્તોને જાણે? માટે ભગા શેઠના આખ્યાનથી આધારણ સ્વામીના પ્રાગટ્ય ઉપર આપણે એવો નિર્ધાર કરીએ, મારે પ્રભાવિત થવું છે મહારાજથી, મારે પ્રભાવિત થવું છે મોટા પુરુષોથી, મારે પ્રભાવિત થવું છે મુક્તોથી, મારે પ્રભાવિત થવું છે ભગવાનના સંતો ભક્તોથી, વચનામૃતથી પ્રભાવિત થઈએ. કહો આ વચનામૃત કેવું ગજબનું છે. નિષ્કુળન કાવ્યથી પ્રભાવિત થઈએ કે આ કાવ્ય નિષ્કુળન સ્વામી કેવું રચ્યું છે. સત્સંગી જીવનથી પ્રભાવિત થઈએ, સ્વામીની વાતોથી પ્રભાવિત થઈએ, મહારાજના ચરિત્રોના ગ્રંથોથી પ્રભાવિત થઈએ. આ લોકના કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ, કોઈ સત્તા, કોઈ દેશ કે કોઈ પણ પ્રકારના વૈભવથી ક્યારેય પ્રભાવિત ન થઈએ. કોઈ ઊંચા બિલ્ડિંગો જોઈને પ્રભાવિત ન થઈએ, કોઈ બીજી કોઈ વાતે કરીને પણ પ્રભાવિત ન થઈએ, પ્રભાવિત ભગવાનને ભગવાનના મોટા પુરુષથી થઈએ. આ ભગા શેઠ આપણને આવું શીખવાડે છે. બોલો, એમના જીવનની અંદર આવું છે? કારણ કે જ્યારે આપણને મળેલું એ પૂર્ણ છે, બીજું બધું તો અપૂર્ણ છે. આપણને મળેલું શાશ્વત છે, બીજું બધું નાશવંત છે. આપણી પાસે જે છે એ આપણને દેહ છતાં ને દેહ મૂક્યા પછી પણ ઉપયોગમાં સતત મદદરૂપ થાય એવું છે. બીજા પાસે જે છે એ કદાચ દેહ ટકતા સુધી હશે, દેહ પૂરો થયો એટલે બધું પૂરું થઈ ગયું, પછી એ નથી. માટે જે સાચું છે એનાથી હંમેશા ખુશ રહીએ, એનાથી આનંદમાં રહીએ. ગુરુ છે તે વૃક્ષ કહેવાય, શિષ્ય એના ફળ અને ફૂલ છે. ફળ ફૂલના ગુણોને દેખીને વૃક્ષમાં રહેલા ગુણોનો ખ્યાલ આવે છે. જેના ફળ ફૂલ અમૃત જેવા હોય તે વૃક્ષ પણ અમૃત જેવું જ જાણવું જોઈએ. જેના ફળ ફૂલ ઝેર જેવા હોય તો તે વૃક્ષ પણ ઝેર જેવું જ કહેવાય. તરુવર સો ગુરુ હી કહાવે, શિષ્ય સો ફલ ફૂલ હી રહાવે. ફલ ફૂલ કો ગુણ હી જોઈ, તરુ મે ગુણ જનાત હે સોઈ. તરુ મે ગુણ જનાત હે સોઈ. ફળ ફૂલ ઉપરથી ખબર પડી જાય કે આ વૃક્ષ કેવું છે. અમૃત જેવું વૃક્ષ હોય તો એના ફળ ફૂલ પણ અમૃત જેવા હોય. જો ફૂલ અને ફળ ઝેર જેવા છે તો વૃક્ષ પણ ઝેર જેવું છે એવું સાબિત થઈ જાય. એમ શિષ્યને જોઈને, અનુયાયીને જોઈને,
કોઈ ધાર્મિક વ્યક્તિનું જેને લેબલ લાગ્યું છે એવા વ્યક્તિને જોઈને એને મળેલા મોટા પુરુષો, એના ઈષ્ટદેવ એનો પરિચય મળે છે. યાદ રાખો, આપણા દ્વારા સંપ્રદાયની લાજ વધે નહીં તો કાંઈ નહીં, ઘટવી તો ના જ જોઈએ. આપણું વાણી, આપણું વર્તન, આપણું બોલવું, બેસવું, ઊઠવું, જોવું, હસવું, ચાલવું, એ એવું ન હોય કે કોઈ એમ કે અરે આ સ્વામિનારાયણનો થઈને, મને તમને બધા સ્વામિનારાયણના તરીકે ઓળખે છે, આ સ્વામિનારાયણનો છે, મને તમને લોયાધામ ગુરુજીના નામે ઓળખે છે, ત્યારે આપણી અંદર એટલું ચોક્કસ રહેવું જોઈએ આપણા વર્તન અને વાણીથી આપણા ઈષ્ટદેવ એનું નીચું દેખાય, આપણા વાણી અને વર્તનથી આપણા સદગુરુ એનું નીચું દેખાય. એવું કોઈ વર્તન અવિવેક ભર્યું, એવી કોઈ વાણી અવિવેક ભરી, નિષ્ઠુરતા ભર્યું જીવન, ક્રૂરતા ભર્યું જીવન, દંભ ભર્યું જીવન, આગળ પાછળ પડદાની અંદર બહારના જીવનના ફેરફારોવાળું જીવન ભગવાનનો ભક્ત ન જીવે. જેટલી એ ભેદરેખાઓ જાડી હોય અને પાતળી કરતો જાય અને એક દિવસે ભેદરેખાને ભૂસી નાખે. કારણ કે મહારાજ કે તમે અમારા કહેવાઓ છો, આપણે ભગવાનના કહેવાઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણનો ભગત કહેવાતો હોય અને પછી એ વ્યસન કરતો હોય, ભગવાન સ્વામિનારાયણનો ભગત કહેવાતો હોય ન ખાવાનું ખાતો હોય, ભગવાન સ્વામિનારાયણનો ભગત કહેવાતો હોય ન જવાની જગ્યાએ જતો હોય, ભગવાન સ્વામિનારાયણનો ભગત કહેવાતો હોય અને એવા પ્રસંગોની અંદર જાય ત્યારે હાવ જગતના જીવ જેવો થઈ જતો હોય, આવું તો ન શોભે. તમારે વ્યવહારે લગ્ન પ્રસંગોમાં જવું પડે તો જાઓ, તમારે વ્યવહારોમાં બર્થડે પાર્ટીમાં જવું પડે જાઓ, તમારો વ્યવહાર છે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, પરંતુ ત્યાં આગળ બીજા વિષયી જીવો જેના ગળામાં કંઠી નથી, સ્વામિનારાયણ ભગવાનનું કોઈ નામ નથી, કોઈ વૈષ્ણવી પરંપરા નથી, નથી એને વૈષ્ણવનું કોઈ ચિહ્ન, નથી કોઈ સાત્વિક દેવી દેવતાનું ભજન કરતા, નથી કોઈ પણ પ્રકારને એની અંદર સંસ્કારો, અને એવા અતિશય વિષયી જીવો એ જેવું વર્તન કરતા હોય, એ જેમ નાચતા હોય, એ જેમ ખાતા હોય, એ જેમ કૂદતા હોય, એ જેમ જોતા હોય, એવું વર્તન આપણે એક બાજુ પર માળાએ કરીએ, એક બાજુ પર સાધુની વાતે સાંભળીએ અને એક બાજુ પર એવું પણ કરીએ, ત્યારે ભગવાન સ્વામિનારાયણને પોકે પોકે રોવું આવે છે, પોકે પોકે રોવું આવે છે કે આ પથ્થરો મને ક્યાં ભટકાનો. આવું ભગવાનને થાય છે, માટે ભગવાનને રોવું આવે, ભગવાનનું નીચું દેખાય, ઈષ્ટદેવનું નીચું દેખાય, સંપ્રદાયનું નીચું દેખાય. આપણને કોઈ એવો અધિકાર નથી. આપણા એ પૂર્વેના સત્સંગના વડવાઓ ત્યાગી ગૃહિયોએ આજે વર્તમાન કાળે જેની પીઠ ઉપર આ સંપ્રદાય હાલી રહ્યો છે એવા વડીલ મોટા મોટા સદગુરુ સંતો, મોટા મોટા હરિભક્તો, એ બધાએ આ સંપ્રદાયની ધુરાને પોતાના ખભા ઉપર લઈ અને પૂર્વે ટકાવીથી આજે ટકાવે છે, એ સહન કરે છે, પૂર્વે સહન કર્યું છે. એ લોકો જે કરી રહ્યા છે અનેક જીવોના કલ્યાણને અર્થે આ કાર્ય, એ કાર્યને તુચ્છ આપણા વર્તનથી કોઈ કે એવું કેવડાવવાનો અધિકાર આપણો નથી, એવો આપણને કોઈ હક નથી કે આપણે એવું કરી શકીએ. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને, જીવનને એવું સુઘડ બનાવે કે જેનાથી એ જીવનને જોઈને કોઈની છાતી ઠરે. ગુણાદિતાનંદ સ્વામી કે દેશ દેશાંતર બોધ ફીરા, મનુષ્ય કા બોધ સુકાળ, ઝાકું દેખી છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. જેને જોઈને છાતી ઠરે એવાના દુકાળ પડ્યા છે સ્વામી કે, ત્યારે આજથી સ્વામીના સમયમાં જો દુકાળ પડ્યા હોય તો અત્યારે તો ઝાકળ જ પડી જાય. માટે ભગવાનના ભક્તો આપણે બધાએ એમાં વિચાર કરીને આપણા જીવનને કેળવણી દ્વારા મહારાજ અને મોટાને ગમે, શાસ્ત્રોને અનુરૂપ બને એવું આપણા જીવનને કરીએ. ગુરુ છે તે વૃક્ષ કહેવાય, ગુરુના ગુણ શિષ્યમાં આવેલા હોવા જોઈએ. શિષ્યને જોઈને ખબર પડી જવી જોઈએ કે ઓહો, આને આવા મોટા ભગવાન મળ્યા હશે, આવા મોટા સદગુરુ મળ્યા હશે, આનું આવું દિવ્ય જીવન ક્યાંથી, એવો પ્રશ્ન થવો જોઈએ. આપણને કોઈ પહેલી જ વાર મળતો હોય પણ વિચક્ષણ વ્યક્તિ હોય તો એને મળતાની સાથે જ આપણા મહારાજ, આપણા સદગુરુ એનો પરિચય
આપણે કહીએ પછી નહીં, આપણા જીવનથી મળી જાય, આપણી વાણીથી મળી જાય, આપણે મૌન બેઠા હોય તો આપણી ક્રિયાથી મળી જાય. સામેવાળી વ્યક્તિ જો ખરેખર સજ્જન હોય, ખરેખર વિચક્ષણ ને મુમુક્ષુ હોય, તો એને એમ થવું જોઈએ, આવા સાધુ આવા હરિભગત કેવા મહારાજે, કેવા ઈષ્ટદેવ એને મળ્યા હશે, કેવા શાસ્ત્રો મળ્યા હશે, આટલું રૂડું વર્તન દુષ્ટ જીવને ના થાય, આસુરી જીવને એવું ના થાય, એને તો મુક્તાનંદ સ્વામી ખારા લાગતા હોય. તો આપણે કોણ? પણ કોઈ સજ્જન વ્યક્તિ હોય, કોઈ પુણ્યશાળી આત્મા હોય, છે અજ્ઞાની પણ એમાં મુમુક્ષુતા જાગતી છે, તેને આપણા વર્તન અને જીવનથી શાંતિ થાય એવું આપણું જીવન હોવું જોઈએ, એવું અહીં આધારણ સ્વામી ભગા શેઠના આખ્યાનથી આપણને કહે છે. સંસારમાં પ્રેમ કરાવનાર ગુરુ તો ઘેર ઘેર અપાર દેખાય છે. બ્રહ્માંડમાં જેટલા પ્રાણી છે, દેવ દૈત્ય મનુષ્ય આદિ પશુ પંખી જળ જંતુ કીડીથી લઈને હાથી સુધીના બધામાં સંસારમાં પ્રેમ વિનાના કોઈ જીવ નથી, તેને જ ભવ બંધન કહેવાય છે. બધાયને સંસારમાં અતિશય હેત છે. એવી પ્રીતિ જેવી જીવ જંતુ પશુ પંખી દેવ દૈત્ય મનુષ્ય એ બધાયને, બધાને સંસારમાં પ્રેમ છે, પણ એવી પ્રીતિ, એસી પ્રીતિ જબ હરી સંગ હોવે, જન્મ મરણ તબ વ્યાધિ ખોવે, પર બ્રહ્મ ગોરો વિન ગોરો જે તે, પર બ્રહ્મ ગોરો વિન ગોરો જે તે, ઉદર ભર નહી તાન હે તે, ઉદર ભર નહી તાન હે તે. એવી પ્રીતિ જ્યારે ભગવાનમાં થાય ત્યારે જીવની જન્મ મરણ રૂપી વ્યાધિ ટળે છે. પરબ્રહ્મ શ્રીહરિ કે સદગુરુ વિના બીજા ગુરુને તો પેટનું પોષણ કરવાનું જ એક તાન રહે છે. તેના જે શિષ્યો હોય છે તેમને પણ એક પેટ ભરવાનું જ તાન હોય છે. તે પેટ ભરનારા ગુરુને ને શિષ્યોને પશુના જેવા કહેવાય છે. કેવળ પેટ ભરવા માટે ફરતા હોય, પેટ ભરવા માટે શિષ્યોને છેતરતા હોય, એ તો બધા પશુ જેવા કહેવાય છે. જ્યાં સુધી ઉદર અને શિષ્યને તૃપ્ત કરવાનું તાન રહે ત્યાં સુધી તેમનું રાત દિવસ કહેલું બધું જ્ઞાન તે હાથીના સ્નાન જેવું નિરર્થક છે. હાથી સ્નાન કરે અને નાઈન પાછો એની ઉપર ધોળ નાખે, એમ જ્યાં સુધી શિષ્યને ઉદરની ભૂખ ભાંગી નથી ગઈ ત્યાં સુધી એ હાથી સ્નાન કરે એવું છે. ગમે એટલું જ્ઞાન કહેતો હોય, કથતો હોય, પણ સ્વામી કહે છે જ્ઞાની નથી. જે દિન પ્રતિદિન ફેલ અને વ્યસન જ વધારે કરતા હોય છે તે જે જ્ઞાનની વાતો કહે છે તે પણ ફેલ અને વ્યસનના પોષણ માટે જ કહેતા હોય છે. એની જ્ઞાનની વાતોમાં એ જ હોય. આત્માની વાતો કરતા હોય, દેહને તો કોઈ દોષ, આત્માને કોઈ દોષ અડતો નથી, દેહના એક પણ ગુણધર્મ આત્મામાં નથી, માટે બીડી લઈ આવજો, આમ કરીને ઉપદેશ કરતા હોય. આત્માને કોઈ દોષ અડતો નથી, બીડી તો દેહ પીશે, આત્માને એનો દોષ અડશે નહીં, ધુમાડો દેહને લાગશે, આત્માને નહીં લાગે. આવું કહીને કરે છે આત્માની વાત, માગે બીડી, હોકા, ચલમો, ગાંજો, આ બધું માગે, અને બધાનો યોગ કરે અને પૂછો કે કેમ પણ ગુરુ મહારાજ તમે આ બધું ફેલ વ્યસન મૂરખ જેસી બાતે કરતે હો, કે શું પણ આ બધું શું માંડ્યું છે ત્યારે. અરે ભાઈ, હું જો આ બધું લઉં નહીં ને તો મારો દેહ ટકે નહીં, મારે થોડું ઘણું આવું લેવું પડે દેહ ટકાવવા, નહીં તો દેહ ટકે નહીં તાર કલ્યાણ કોણ કરે. એટલે દેહ ટકાવવા માટે મારે થોડી બીડી પીવી પડે છે, આમ સમજાવે અને વ્યસન કરે, ફેલ કરે, વ્યભિચાર કરે. આવા તો હજારોની સંખ્યામાં કળિયુગી ગુરુઓ ઢગલા બંધ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે પૃથ્વી પર હતા. મહારાજે બધો સફાયો બોલાવ્યો. એવા નંદ પંક્તિના અક્ષરધામના 500 પરમહંસો શ્રીજી મહારાજ લાવ્યા કે જેના વર્તન મુમુક્ષુ માટે
ખુલ્લી આંખો કરી દેવાવાળા હતા, મુમુક્ષુ માટે સૂર્યનું કામ કરતા હતા, મુમુક્ષુ માટે બેટરીનું કામ કરતા હતા. એના જીવન જોઈને ખબર પડી જાય સાચો સદગુરુ કેવો હોય. આવું થવા લાગ્યું. પણ અહીં સ્વામી લખે છે એ તો ફેલ અને વ્યસનના પોષણ માટે જ્ઞાનની વાતો કરે, એની માટે વાત કરે. તેવા ગુરુઓ બીજામાં ધનનો ને ચેલાનો લોભ જોઈને તેને મૂળમાંથી ખોદી નાખતા હોય તેમ તેની નિંદા કરતા હોય, અને જો તે લોભ પોતાને ચોંટે તો જીવોના મોક્ષ કરવારૂપી ઓથ લઈને તે ગુરુ તે લોભને લેશ પણ બાદરૂપ ગણતા નથી. છતાં ગ્રહસ્થ શિષ્યને તો હંમેશા ધનનો લોભ બાદરૂપ દેખાડતા રહે છે, ને પોતે ગુરુ તો સ્વયં કરોડોનો ધન ભંડારને રાખે તો પણ પોતાને માટે તો મોક્ષરૂપ છે એમ માને છે. પેલા ગ્રહસ્થ પોતાના શિષ્યને ધનમાં બરાબર લોભ બતાવે કે લોભ બહુ જાજો કરતો નહીં, અને ગુરુ પછી બધુંય ધન એની પાસેથી લઈ બધું ધન પોતાને અર્થે કરીને રાખે, ને પોતાનું કરીને જે રાખે છે એ તો રોજ ગાયો માર્યાનું પાપ કરે છે, પોતાનું કરીને રાખે છે. શિષ્યને કે નિર્લોભ થાવ, નહીં તો કલ્યાણ નહીં થાય, કેટલોક લોભ કરવો છે એમ કહી પેલો શિષ્ય કે પણ આ ધન છે એનું કરવું શું, મને આપી દે ને, મને આપી દે. તે ગુરુને પેલો શિષ્ય ધન આપી દે, શા માટે, એનો લોભ છૂટે એટલે. તે ન્યાથી છૂટ્યું તે ગુરુ પાસે આવ્યો, લોભ કોને ચોંટે, ગુરુને ચોંટે, ગુરુને દઈ દીધું. હવે ગુરુને પાછું એને પર્સનલ ખાતું હોય તો ગુરુએ એના પર્સનલ ખાતામાં નાખ્યું તો એને લોભ ચોંટે. એવું અહીં આધારણ સ્વામી કહે છે કે ઉપદેશ આપે સામેવાળાને નિર્લોભ થવા, અને પોતે તો લોભ કરે. જે પોતે પોતાનું કરીને રાખે છે એના માટેની આ વાત છે. સત્સંગને અર્થે હજારો ને કરોડો રૂપિયા સંસારની અંદર જે વપરાય છે એની જગ્યાએ બચાવીને વાપરે બિલકુલ ખોટું નથી. તમે લગ્નની અંદર કરોડ રૂપિયા ખર્ચ કરવાના હો, એમાંથી તમારા દીકરા દીકરી માની જઈને તમે એને 50-60 લાખમાં તમે લગ્ન પતાવી દો, અને તમારી પાસે 25-30 લાખ રૂપિયા વધે, એમાંથી કોઈ મંદિરનું બાંધકામ થતું હોય એમાં મૂકો, કોઈ ગરીબને જમાડો, કોઈ કન્યાઓ ન પરંતી હોય એને પરણાવો, તો એના માટેની આ વાત જ નથી. અહીં જે વાત લખે છે એ કોના માટે વાત લખે છે, કે જે ફક્ત નામના ગુરુ થઈ બેઠા છે, એને નથી કોઈ સત્સંગની પ્રવૃત્તિ, એને નથી સત્સંગ કે કોઈ સમાજ કે કોઈ ગરીબ માટે કોઈ સેવા કરવાની, નથી એને કોઈ મંદિરો બનાવવા, નથી એને કોઈ જીવોના કલ્યાણને અર્થેની કોઈ પ્રવૃત્તિ, કોઈ પણ પુસ્તક આદિ કંઈ પણ બહાર પાડવું, એવું કાંઈ નથી. એ પેલાને ઉપદેશ આપી આપી અને ઓલાને નિર્લોભ કરી દે ને પોતે લોભી થઈ જાય, એમ અહીં સ્વામી લખે છે. એક જંગલની અંદર જાનકીદાસ, તીતળદાસ, રામદાસ ને હરિદાસ ચાર આંધળા બાવા રહેતા હતા મઢી બાંધીને. તે એક ચારણને રાજાએ સારું ઇનામ આપેલું, એ લઈને આ ચાર બાવાઓ ને મહાત્મા પુરુષ જાણીને ચારણે એમને ત્યાં થાપણ તરીકે રૂપિયા મૂક્યા. પછી બાવાઓએ રૂપિયા વેચી લીધા. ચારણ રૂપિયા માગવા આવ્યો ત્યારે મહાત્માઓ કહ્યું, તું કોણ હો, યહાં મેં જાણતા બી નહીં, હમારે પાસ રૂપિયા કેસે. આમ કહ્યું અને દ્વાર ઉઘાડ્યું નહીં. ચારણે તો મહાત્મા જાનીને રૂપિયા મૂક્યા, પણ તે તો ઝાડમાં ફસાઈ ગયો. ભોરી મચ્છી જાય કે ગરગર કયો સુનાય, અપને પણગટ સિદ્ધ કહું બેઠો હે ધ્યાન લગાય. ભોળી માછલી, એક બગલો બેઠો હતો કિનારા ઉપર ધ્યાન કરીને બેઠો હતો. પેલી ભોળી માછલી જઈ ઘેર ઘેર કહી આવી કે આપણા આ કાંઠા ઉપર એક બહુ મોટા ધ્યાન લગાવીને મોટા સિદ્ધ બેઠા છે, દર્શન કરવા હાલો, બેઠો ધ્યાન લગાય, ચલો પૂજનકુ જઈએ. ચાલો સિદ્ધ બેઠા છે કે પૂજનકુ. પેલી ભોળી માછલી બોલી, આ બ્રહ્માનંદ સ્વામીનો લખેલો છે આ છંદ. દાખત બ્રહ્માનંદ નહીં પત્તર અરુ જોલી. અરે એમ કે છે બ્રહ્માનંદ સ્વામી કે એને જોડી નથી અને પત્તર પણ નથી, આવા મોટા સિદ્ધ છે, વાયુ ભક્ષણ કરીને રહે છે. ઘર ઘર કહ્યો સુનાય જાય કે મચ્છી ભોરી, મચ્છી માતમ જાન કે ગઈ નિકટ 10-12.
દસ બાર તો નજીકથી દર્શન કરવા માટે પહોંચી ગયા સિદ્ધના. પગ કર પકડી પંચકુ, પાંચને પગથી પકડી. ચંચ ગ્રહી દોઈ ચાર, ચાંચમાં બે ચાર પકડી. ચંચ ગ્રહી દોઈ ચાર, સિદ્ધ ભયે લોક છલનખુ. આ સિદ્ધ આવા છે, લોકોને છળવા માટે સિદ્ધ થયા છે. બપોરી કરત બકોર, ધ્યાન તજ લગ્યો ગલનકુ. દાખત બ્રહ્માનંદ ગ્રહી, લખી અચ્છી અચ્છી ગઈ નિકટ દસ બાર, જાનકર માતમ મચ્છી. આવું થયું, દહ બાર ગઈ તે બધી ઉલડી ગઈ સિદ્ધ પાસે. એમ આવો લોભી ગુરુ મળી ગયા હોય તો સાચા મુમુક્ષુ છે, એની પાસેથી લઈને પેલા એના જેવું થાય, આ ચાળન જેવું થાય. એ સરોવર કાંઠે બગલાએ આવું કર્યું એમ થયું. આવું ચારણ નહીં થયું, તો ચારણ ચતુર્જાત, કોઈથી છેતરાય નહીં. પછી એ ચારણ ભોળો હોવાથી મહાત્મા જાનીને છેતરાઈ ગયો હતો. પછી એનો નાનો ભાઈ બહુ ચતુર હતો, એ ગાયો લઈને આવ્યો એટલે પેલા બધા બાબાઓએ દ્વાર ઉગાડ્યું. બાવે પૂંછડેને શરીરે હાથ ફેરવીને ગાયને અંદર જવા દીધી. ગાયના ચાર પગ વચ્ચે સંતાઈને ઓલો ચારણનો ભાઈ અંદર જતો રહ્યો, અને પૂંછડેને મોઢે હાથ ફેરવ્યો, પણ કાંઈ નીચે તો ફેરવ્યો નહોતો, ને નીચે રહીને જતો રહ્યો અંદર. પછી અંદર ગયો એટલે ઘડીક પછી બાવો ગણીને પેલા બાવે રૂપિયા બધા મંદિરમાં મૂક્યા હતા, ચારણે ધીરે રહીને લઈ લીધા. પછી ઘડી કરીને પેલો બાવો લેવા આવ્યો તો રૂપિયા ના મળે. તો જાનકીદાસ શીતળદાસને કહ્યું, મેરે રૂપિયા કોણ લે ગયા? શીતળદાસે કહ્યું, લંગોટ મેં પૈસે રખીએ. ચારણે લઈ લીધો એટલે પરસ્પર બંને લડ્યા. રામદાસ પાસે આવ્યા, રામદાસે કહ્યું, તુમ દોનો પાગલ હો, ધન લાઠી મેં રખના ચાહીએ. ચારણ એ સાંભળીને લાઠી ઉઠાઈ લીધી કે આમાં રૂપિયા છે. એ બંને લડીને હરિદાસ પાસે આવ્યા ત્યારે હરિદાસે કહ્યું, ધન તો ટોપી મેં રખના ચાહીએ. તે ચારણે ટોપી પણ લઈ લીધી. પછી મહાત્માએ તમને મેરા ધન લઈ લીયા, બીજો કે તમને મેરા લઈ લીયા, એમ બોલી બોલીને ખૂબ લડ્યા. અને સૂતા ત્યારે ચારણે વિચાર્યું, થોડા વધારે લડાવીને બદલો આપવાની જરૂર છે. એમ વિચારીને ચારણ જાનકીદાસને એક ધોકો માર્યો. જાનકીદાસને હૂતા હતા એમાં, અને એક તરફ બેસી ગયો. જાનકીદાસે જાણ્યું કે મને શીતળદાસે ધોકો માર્યો છે. એમ આખી રાત લડાવીને સવારે દ્વાર ઉગાડ્યું ત્યારે ચારણ રૂપિયા લઈને ચાલો ગયો. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતા આમાં એવું હતું કે આ ચારણે લડાઈને મારી નાખ્યા અને એ જતા રહ્યા. આમાંથી આવા લોભી ગુરુ કોઈને મળ્યા હોય તે કોઈ પણ લૂંટી લે છે. એટલે અહીં લખે છે કે એવા તો બહુ જગતમાં છે, કરોડોના ધન ભંડાર પોતે રાખે અને પોતાને તો મોક્ષરૂપ માને. ગૃહી શિષ્ય જેટલો ખર્ચ પોતાના દીકરા દીકરીના વિવાહમાં કરે તેટલું ધન ગુરુને માટે કંઈ આપતો નથી. તેટલે શિષ્યના ઘરમાં જેટલું ધન હોય અને લોભ જાણવો, એમ ગુરુ કે તારા ઘરમાં જેટલા રૂપિયા પડ્યા છે બધોય તારો લોભ, આમ કહી એની પાસેથી લઈ લે. નારી પુત્ર હિત ભૂષણ કરાવે, તામે ધન કોટી ખર્ચાવે. નારી પુત્ર હિત ભુવન બનાવે, ધન ખર્ચ ત નહીં વાર લગાવે. એસો તાન ગુરુ હિત જબ જોવે, તબ તાકો નહીં જમ કોઈ ઠોવે. ધર્મ નિયમ તામે સબ આયે, ગુરુ મેં નહીં જુદ પર ખાય. ગુરુ મેં નહીં જુદ પર ખાય. એવું ખર્ચ કરવાનું તાન જ્યારે ગુરુ માટે થાય ત્યારે તેને જમ લેવા માટે ક્યારેય આવતા નથી. ગુરુ આવો ઉપદેશ આપે પછી ભલે ગુરુને લઈ જાય. ગુરુને જે ધન આપે તેમાં ધર્મ ને નિયમ વગેરે બધું જ આવી જાય છે. ધર્મ નિયમ આદિ કાંઈ ગુરુથી જુદું ન જાણવું. અને આવું ડગલા બંધ પૂર્વે હતું ને વર્તમાન કાળે દેખાય. તમે તમારું દાન કરો તો બસ, બાકી બધી તમે ચોખ્ખા. ગુણાદિતાનંદ સ્વામીનો મત છે, 10,000 રૂપિયા રાધારમણ દેવ પાસે મૂકીને ગયો સ્વામી કે આને એના જીવનું શું સારું કર્યું, બીજબળ થશે પણ જો અહીં બેસીને સામે બેહીને વાતો સાંભળી હોત તો એનો જીવ ચોખ્ખો થઈ જાત. કથા વાર્તા સત્સંગ નિયમ ધર્મ વિના અબજો રૂપિયાનું દાન કરીએ પણ એનાથી કયોય ફાયદો થતો નથી. બીજબળ થાય, સારું ચોક્કસ થાય,
સારું ચોક્કસ થાય. પણ આત્યંતિક કલ્યાણ, રૂપિયા વડે જો આત્યંતિક કલ્યાણ થઈ જતું હોય તો બધાય કરોડો રૂપિયાધારી બધાય ભગવાનના ધામમાં પહોંચી જાય, પણ ભગવાનને ત્યાં નથી હાલતું એટલે બાકી ન્યાય બુકિંગ કરાવે એમ છે. અહીંથી જો રૂપિયાથી આ બધું થઈ જતું હોય ને ધામ મળવાનું ને મુક્તપણું, તો અહીંથી રૂપિયાથી બુકિંગ કરાવે ને તો નથી થતું. ભગવાનની પાસે તો રાખ હોય કે રાજા હોય, ગરીબ હોય કે તવંગર હોય, સંપત્તિવાળો હોય કે સંપત્તિ વિનાનો હોય, ભગવાન તો એ જોવે છે કેટલો ધર્મ પાડ્યો, કેટલા નિયમ પાડ્યા, કેટલી ભક્તિ કરી, કેટલું વૈરાગ્ય અને કેટલા જ્ઞાન એ રાખ્યા, કેટલું મારી મૂર્તિમાં હેત કર્યું, આ જ ભગવાન જોવે છે. પેલું બધું ભગવાનની નજરમાં છે જ નહીં. સંપત્તિ ભગવાનની નજરમાં નથી. હા, કોઈ દાન કર્યું ભગવાનના મંદિરમાં કોઈ ગરીબને, ભગવાન નજરમાં રાખે, એનું બીજબળ ચોક્કસ કરે, પણ ધર્મ નિયમ પાડે નહીં. અને કંઈ ગમે એમ વર્તન, જેમ ફાવે એમ કરે, અને કંઈ એ લાખ રૂપિયા મંદિરમાં કોઈ જગ્યાએ નાખી દે અને એમ માને કે મારું કલ્યાણ થઈ જાય, ન થાય. એવા બ્રહ્મમાં કોઈ દી રહેવું નહીં કે એવું થઈ જાય. જો એવું થઈ જતું હોય કાંઈ પણ કર્યા વિના, તો હું પછી તો જે ગરીબ છે તો કોઈ ધામમાં જાય જ નહીં ભગવાનને, તો ભગવાનને ત્યાં અંધેર્થ કહેવાય. પણ એવું ત્યાં નથી. માટે કોઈ એમ કે તમે રૂપિયા આપી દો એટલે તમે ચોખ્ખા થઈ જાઓ, એ વાતમાં કોઈ માલ નથી. રૂપિયા આપવાથી ચોખ્ખા ના થવાય એટલું ચોક્કસ છે કે ગ્રહસ્થ છે એને પોતાનો દસમો ભાગ ભગવાનના મંદિરમાં કોઈ પણ જગ્યાએ કાઢી નાખવો જોઈએ. પોતાના ઈષ્ટદેવના મંદિરમાં દસમો ભાગ આપવામાં એને લોભ ના કરવો જોઈએ. ક્યારેક દેશકાળ બહુ કઠણ કે કઈ વિપરીત આવે તો વીસમો ભાગ આપીને પણ એને પોતાના ધનની શુદ્ધિ કરી લેવી જોઈએ. પ્રસંગોપાત એનાથી જ્યારે એના કોઈ પ્રસંગો હોય ત્યારે થાળ કરે, બધું કરે ભગવાનના મંદિરમાં, ક્યારેક કોઈ ગરીબને દાન કરે, ક્યારેક કોઈને વિદ્યા સહાય કરે, પોતાની સ્થિતિ મુજબ એ બધું કરે. પણ કોઈ એવું માને કે હું ખોટી રીતે બધું કરું, ખોટું બધું કરતો જ રહું અને રૂપિયા આપતો રહું અને કામ મારું થઈ જાય, એવું તો કોઈ શાસ્ત્ર સંમત થતું નથી થાય. માટે અહીં કહે છે કે એવા ખોટા ગુરુઓ ખોટો ઉપદેશ આપી અને કેટલાયને ઊંધા રસ્તે ચડાવે. ગુરુને જે ધન આપવું તેમાં તીર્થ વ્રત તપ યોગ ને યજ્ઞ બધા સાધન સંપૂર્ણ આવી જાય. આવું ખોટું જ્ઞાન મોક્ષના દાતા ગુરુ સિવાયના બીજા ગુરુઓ છે તેઓ બધા લોભને વશ થઈને કહેતા હોય છે. જે સ્વામિનારાયણના સાધુ હોય છે તે ક્યારેય ધન લેવા માટે આવો ઉપદેશ કરતા નથી. તેઓ રાત દિવસ સ્ત્રી અને ધનને રસાસ્વાદની ખોદનીને નિંદા કરતા હોય છે. પોતે જેવી રીતે ધર્મ પાડતા હોય છે તેવી રીતે ધર્મ પાડવાનું લોકોને કહી બતાવે છે. માટે જે મોક્ષભાગી મુમુક્ષુ જીવ હોય તે તેમના શિષ્ય થાય છે સ્વામિનારાયણના સંતો. નારી માત્ર કહાવત જેતી સંત નેન સે ન દેખત તેતી, યહ બ્રહ્માંડ કે સંતન એ હો, યહ બ્રહ્માંડ કે સંતન એ હો, હરિ ભજન વિન વ્યસન ન કે હો, હરિ ભજન વિન વ્યસન ન કે હો. જે સાચા ગુરુ ને સાચા સાધુ છે એ કેવા હોય, તો કે સ્વામિનારાયણના સંતો સ્ત્રી માત્રને પોતાની આંખોથી જોતા નથી. તે સંતો આ બ્રહ્માંડના નથી, તેમને ભગવાનના ભજન સિવાય બીજું કોઈ વ્યસન નથી. દુનિયાના બીજા જે સંતો છે તે તો ધન્ય અને નારીને જોઈ રહે છે, તેઓ તો તે બંનેને મોક્ષરૂપ માનતા હોય છે તેવું દેખાય આવે છે. આવો ભાવનગર નરેશના દિવાન આદિ માણસોએ મનમાં વિચાર કર્યો. ભગા શેઠ 15 વર્ષના છે, એને ભાવનગરના નરેશને અને ત્યાંના દિવાનોને વિચાર કરતા કરી દીધા. બોલો કે ભગવાન સ્વામીને એના સાધુ આવા છે, આને નિષ્ઠા કહેવાય, આને સમર્પણ કહેવાય, આને ભગવાન ને ભગવાનના સદગુરુને સેવ્યા કહેવાય. ભાવનગર નરેશે ભાઈચંદ શેઠને કહ્યું, શેઠ સ્વામિનારાયણે તમારા પુત્રની પાસે ધન અને નારીનો ત્યાગ કરાવ્યો નથી, તે બંનેનો જ્યારે ત્યાગ કરાવે ત્યારે અમને આવીને તમે ફરિયાદ કરજો. ભાઈચંદ શેઠ સમજાવવા ગયા હતા ભગા શેઠ વિશે, એની જગ્યાએ ભગા શેઠનો પ્રભાવ જોઈને રાજા સમજાવવા માંડ્યા ભાઈચંદ શેઠને
કે જ્યારે આ તમારો દીકરાને આ ત્યાગ કરાવે ને ત્યારે તમે ફરિયાદ કરજો ને, શેઠ હવે તમે જઈને તમારા દેવને ભજો અને અમારે તમારા પુત્રને શું કહેવું, તેમણે કાંઈ તમારા ધનને લૂંટાવ્યું નથી, જ્યારે તમારો પુત્ર એના ગુરુને જઈને ધન આપી દે ત્યારે તમે અમને કહેજો, અમે તમને મદદ કરશું. પછી ભાવનગર ઠાકોર સાહેબે ભગા શેઠને કહ્યું, તમારા પિતાનું જે ધન છે તેને કોઈની પાસે લૂંટાવી ન દેશો, કારણ કે તમારા પિતાના મનમાં આ બાબતનો એટલો ભય રહે છે, તમારા બાપાને આટલો જ ભય છે કે તમે સ્વામિનારાયણના થશો તો સ્વામિનારાયણને બધાએ પોતાનું ગામ ગરાસ બધું આપી દે છે, તો તમે તો આટલા પરગણાની અંદર બોટાદની અંદર સૌથી મોટા શેઠિયા ગણાવ છો, સંપત્તિવાન ગણાવ છો, અને તું બધું સ્વામિનારાયણને દઈ દે એ તારા બાપાને બીક છે. ત્યારે ભગા શેઠ ઠાકોર સાહેબને કહ્યું, અમારા ગુરુ બીજા ગુરુઓના જેવા ધન લૂંટનારા નથી, તેઓ તો પાતાળથી લઈને પ્રકૃતિ સુધીના ધન અને નારીની તો અત્યંત નિંદા કરે છે. ધન અને નારીના પ્રસંગથી જેને જેને કલંક લાગ્યા છે તેને તો તેઓ વારંવાર અમારી આગળ સંભળાવે છે, તેઓ ધન અને સ્ત્રીમાં ક્યાંથી ફસાય, અમને અમારા ગુરુનો પૂરો વિશ્વાસ છે. ત્યારે ઠાકોર સાહેબે કહ્યું, જેનો એકવાર વિશ્વાસ આવી જાય પછી એનો અભાવ અવગુણ આવતો નથી, પણ કળિયુગમાં સ્ત્રી ધનના ત્યાગી ગુરુ કોઈ દેખ્યા નથી. એટલે ભગા જો પાછી બુદ્ધિ ફરી જોઈ, પહેલાં પ્રભાવિત થઈ ગયા, પણ ભગા શેઠને હજુ ડગાવવા માટે કટાક્ષમાં કહે છે કે ભગા કળિયુગમાં કોઈ મેં તો એવો જોયો નથી ધનને સ્ત્રીનો ત્યાગી હોય, અને ના જ બેહે મગજમાં. આ અમારે મોટા મોટા ઘણી વખત આ વિઝા લેવા જઈએ ને કંઈક એપ્લાય કરીએ ને તો મોટા મોટો પ્રોબ્લેમ આ છે કે તમારી પાસે આવક નથી, તમે જઈને ત્યાં રહી પડશો. અરે ભાઈ, અમારા માથે સ્વામિનારાયણ જેવા ધણી છે પણ ના સમજાય, શું કરો? એને સમજાય જ નહીં. કોઈ પણ દિવસ મોટા મોટો પ્રોબ્લેમ સંતોને કે કોઈ આવક બતાવવાની નહીં, આવક છે નહીં, મંદિર આ છે એ અમને પાલવે છે, તો એ ના હોય તો તમારું શું, તમે તો ગમે ત્યાં જાઓ. આમ કંઈ સમજાતું નથી. ઘણા બુદ્ધિવાળા માણસો પણ આ વાતને સમજી શકતા નથી, એવી શ્રીજી મહારાજની રીત છે. એવી રીત છે, 24 કલાક 24x7 કરો એમ, સાથે 7 દિવસ ને 24 કલાક પૂરું જીવન એમ કહી શકાય, જ્યાંથી સમર્પિત થયા હોય ત્યારથી કપડાં અને ખાલી અનાજ આ સત્સંગનું લે, જરૂરિયાત આ શરીર પૂરતું, અને સત્સંગ માટે 24 કલાક જોબ કરે, આ કોના મગજમાં બેહે એવું છે? શક્ય જ નથી. તમે જાજાને કહેશો તો નહીં સમજાય, ના જ સમજાય. પગાર નહીં, પગાર નહીં. એને કેટલા શ્રીમદ સત્સંગીજીનો શ્લોક આપવો પડે કે આ શ્લોક આવે, એ ઓફિસર શું શ્લોક સમજે, એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરો તોય ઘણાને ના સમજાય કે આ વસ્તુ આવું તો શક્ય જ નથી. આ યુગમાં ચાલે? ચાલે છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં ચાલે છે. ભગવાન સ્વામિનારાયણની રીત એવી છે. કેટલીક વૈષ્ણવી પરંપરાની અંદર પણ એવી રીતો હશે કે જ્યાં આગળ એવું હાલતું હશે, પણ મહારાજે તો એવી રીત કરી છે કે જે કોઈના નજર ના પહોંચે એવી કરી છે. કળિયુગમાં સ્ત્રી ધનના ત્યાગી ગુરુ કોઈ દેખ્યા નથી. કદાચ પહેલાં ત્યાગ બતાવે પણ અંતે ધન વિના રહે નહીં, ઓલો ઠાકોર સાહેબ કહે છે. રહે નહીં કે તો પહેલાં બતાવે પ્રભાવિત કરવા માટે. ગુરુ પહેલાં તો ધનનો ત્યાગ રાખે, પછી ત્યાગ રાખે એટલે લોકો એમાં ભાવ ઉપજે લોકોને. પહેલેથી ધન માગે તો કોઈ લોકો એને ધરે નહીં, એનો વિશ્વાસ કરે નહીં. અમારા માનવા પ્રમાણે તો તેઓ લોભને લીધે જ આવા દેખાય છે. જ્યારે સમર્થના જેવી રીત અપનાવે ત્યારે તેનો બાદ લાગે નહીં. જે સમર્થ હોય તે લોભમાં લેશ માત્ર પણ બંધાતા નથી. તેઓ જે જે કરે છે તે બીજાના ઉપદેશ માટે હોય છે. સમર્થના વચનમાં મોક્ષ રહ્યો છે, આટલી વાતમાં બધું આવી ગયું. આ પેલો ઠાકોર સાહેબ આવે એનું ડાપણ મૂકે છે થોડી થોડી વાત કરતા. ભગવાન વામન કેવા નિર્લોભી થઈને ગયા હતા, તેમને દેખીને બલિરાજાએ પણ ઘણો ભાવ થયો હતો. વામનજીએ જેમ જેમ નિર્લોભીપણાની વાત કહી તેમ તેમ બલિ વધારદાની થઈ ગયા. તે બલિના ગુરુ શુક્રાચાર્યે વામનજીની બધી વાત પ્રગટ કહી દીધી હતી, છતાં કોઈ રીતે બલિ ચલિત થયા નહીં. ભગવાન વામને સરસ નિર્લોભી વચન કહીને બલિનું ચિત્ત એવું હરી લીધું, મારે તો 3 ડગલા જ પૃથ્વી જોઈએ છે, વધારે જોતી નથી. પછી જેવું ધાર્યું હતું એવું કર્યું, સ્વર્ગથી પાતાળ સુધીનું બધું હરી લીધું. એમ પાછી ઠાકોર સાહેબે ભગા શેઠને વામન ભગવાનની કથા કહીને દોષ બતાવે. બોલો,
બલિ રાજાએ પણ વામનજીને સત્પાત્ર સમજીને બધું જ વામન રૂપ શ્રીહરિનું જ છે એમ જાણ્યું અને આપણે વગર વિચારે આપણું માનીએ છીએ તે બધી ભૂલ જ છે એમ જાણી વિચારીને પોતાના શરીર શુદ્ધાનું દાન કર્યું. બલિની ધીરજ જોઈને ભગવાને તેને ધન્યવાદ કહ્યા, હવે તારે કોઈનો ભય નથી, મારે માટે તું દેવતાઓ કરતાં પણ અધિક છે. આવ્યું થયું એવું અહીં આગળ ઠાકોર સાહેબ ભગા શેઠને કહે છે. પણ ભગા શેઠને એટલી વાત કરી તું કોઈને ધન આપતો નહીં અને ક્યારેક તમારો આ છોકરો ધન લૂંટાવે તેથી મને ફરિયાદ કરજો. આવું એમને સમાધાન ભાઈચંદ શેઠને આપ્યું. પણ ભગા શેઠને કહી ના શક્યા કે તું કંઠી તોડ કે સોમેણનો તિલક ચાંદલો ભૂસી નાખ. એક પ્રાંતનો મોટો રાજા તિલક ચાંદલો ના ભૂસી શક્યો એવો આ ઉજળો સંપ્રદાય, એવા તિલક ચાંદલાઓને કંઠ્યો આપણે નાની નાની મોહબતની વાતોમાં, સંબંધીઓના મોહબતમાં, મિત્રોની મોહબતમાં, સમાજની મોહબતમાં, કુસંગીઓની મોહબતમાં ન ભૂસી નાખીએ, કંઠી ન કાઢી નાખીએ, ન ખાવાની વસ્તુ ન ખાઈ લઈએ, ન જવાની જગ્યાએ ન જતા રહીએ, ન કરવાની ક્રિયા ન કરી નાખીએ, બસ આટલું રાખીએ. તો આ ભગા શેઠે જે દાખલો કર્યો ને એનું પ્રેરણાદાયી આખ્યાન આપણા માટે સ્વામી અહીં લખ્યું છે. મહારાજ તો બુદ્ધેજમાં છે પણ સ્વામી બુદ્ધેજની વાત કરતાં કરતાં બધા ભક્તોને યાદ કરવા લાગ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચિત્રન સાગરના નવમપુરમાં ભાવનગર નરેશે સમર્થ ગુરુની પ્રશંસા કરી એ નામે 11મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આવતીકાલે મહાપૂજા છે, હરિજયંતિ છે, તો દરેક ભક્તો અવશ્ય સાંજે 7:15 વાગે મંદિરની અંદર મહાપૂજામાં પધારજો. અને મહાપૂજામાં જે કોઈ ભક્તો બેસવાનો એના નામ આવી ગયેલા છે છતાં પણ કોઈને બાકી હોય તો હજુ કાલ સવાર સુધીમાં નામ આપી દેજો. ઘનશ્યામ મહારાજની જય.